નમસ્તે બાળ મિત્રો, આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક કરવાના છીએ જેનામાં તમને ખૂબ જ મજા આવશે. આ ટોપિક એવું છે કે જેનામાં બાળકોને ખૂબ જ મજા આવે. આજે આપણે જે કરવાના છીએ એ છે પ્રાણીઓને તેના બચ્ચાની સાથે જોડો, એટલે કે તમને પ્રાણીઓ અને એના બચ્ચાને શું કહેવાય એ લખેલું હશે અને તમને એના જોડકા જોડવાના હશે કે કયા પ્રાણીના બચ્ચાને શું કહેવામાં આવે છે. અને ત્યાર પછીનો જે ટોપિક છે એ છે પક્ષીઓને તેના અવાજ સાથે જોડો, એટલે કયા પક્ષીનો અવાજ શું હોય છે એમાં આપણે જોડકા જોડવાના હશે. તો ચલો આપણે સૌપ્રથમ જોઈએ કે પ્રાણીઓના બચ્ચાને શું કહેવાય. તો સૌપ્રથમ છે ગાય. બાળકો, એ તો તમને ખ્યાલ જ હશે કે ગાય આપણી માતા કહેવાય. તો ગાયના બચ્ચાને શું કહેવાય એ તમને અમુક બાળકોને ખ્યાલ હશે, અમુકને નહીં હોય. તો ચાલો આજે આપણે જોઈએ કે ગાયના બચ્ચાને શું કહેવાય છે. તો ગાયના બચ્ચાને કહેવાય છે વાછરડું. ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું કહેવાય. તો આપણે ગાયને એના બચ્ચાની સાથે આવી રીતે જોડકા જોડવાના છે, એટલે કે ખ્યાલ આવે કે એના બચ્ચાને શું કહેવાય. ત્યાર પછી છે ભેંસ. તો ભેંસના બચ્ચાને શું કહેવાય? તો ભેંસના બચ્ચાને કહેવાય પાડું. ભેંસના બચ્ચાને શું કહેવાય? પાડું કહેવાય. ત્યાર પછી છે બકરી. તો બકરીના બચ્ચાને શું કહેવાય? બકરીના બચ્ચાને કહેવાય લવારું. શું કહેવાય બકરીના બચ્ચાને? લવારું કહેવાય. ત્યાર પછી છે ઘોડો. ઘણાને તો ઘોડાની સવારી કરવી પણ ખૂબ જ સારી લાગે અને ઘોડા ગાડી પણ હોય છે, એના ઉપર અમુક બાળકો બેઠા હશે. તો ઘોડાને બચ્ચાને શું કહેવાય? વછેરું કહેવાય. ત્યાર પછી છે હાથણી, હાથી. તો હાથણીના બચ્ચાને શું કહેવાય? હાથીના બચ્ચાને કહેવાય મદનિયું. ચલો ત્યાર પછી આપણે કરશું કે પક્ષીઓને તેના અવાજ સાથે જોડકા જોડો, એટલે કે કયા પક્ષીનો અવાજ શું હોય છે એવી રીતે આપણે જોડકા જોડવાના રહેશે. તો સૌપ્રથમ છે કબૂતર. તો કબૂતરનો અવાજ કેવો હોય તે અવાજ આપણે તો સાંભળ્યો જ હશે અમુક બાળકોએ. અમુક પક્ષી એવા હોય છે કે જેના અવાજ સાંભળવા આપણે ખૂબ જ ગમે છે, પણ અમુક પક્ષી એવા હોય કે જેના અવાજથી આપણે જરાય મજા ના આવે, એનો અવાજ સાંભળવો આપને ગમે નહીં. તો કબૂતર એવો પક્ષી છે કે અમુક વખતે એનો અવાજ સાંભળવો આપને ગમે છે, અમુક વખતે નથી ગમતો. તો કબૂતરનો અવાજ કેવો હોય? ગૂ ગૂ ગૂ. તમે કબૂતરનો અવાજ તો સાંભળ્યો જ હશે. તો એવી જ રીતે કબૂતરને એના અવાજ સાથે જોડવાનું. ત્યાર પછી છે કોયલ. કોયલ જે પક્ષી છે એ ખૂબ જ મીઠું બોલે છે અને કોયલની વાણી સાંભળવી પણ આપને ખૂબ જ ગમે છે. તો કોયલ કઈ રીતે બોલે? કૂ કૂ કૂ. તો આપણે કોયલને આવી રીતે એના અવાજ સાથે જોડવાનું. ત્યાર પછી છે ચકલી. તો ચકલીનો અવાજ કેવો હોય? એ તો બાળકે સાંભળ્યો જ હશે ચકલીનો અવાજ. ચી ચી ચી. ચકલીનો અવાજ ચી ચી હોય, તો આવી રીતે એને એના અવાજ સાથે જોડવાનું. ત્યાર પછી છે ઉંદર. ઉંદરનો અવાજ સાંભળો તો કોઈને ન ગમે. ઉંદર શું કરે? આપણા કપડાં કાતરી જાય, એટલે એ તો આપણે જરાય ન ગમે. ઉંદરનો અવાજ કેવો હોય? ચૂં ચૂં ચૂં, એવો અવાજ હોય ઉંદરનો, તો આવી રીતે એને જોડવાનું. ત્યારબાદ કાગડો. કાગડો તો કોઈને ન ગમે, એનો અવાજ સાંભળવો તો જરાય ન ગમે. તો કાગડાનો અવાજ કેવો હોય? કા કા કા, એ રીતે એને એના અવાજ સાથે જોડવાનું. તો બાળકો કેજો, આજે બધાને મજા આવી ને પ્રાણીઓ વિશે જાણવાની. પ્રાણીઓના બચ્ચાને શું કહેવાય, પછી પક્ષીઓનો અવાજ કેવો હોય છે. મજા આવી ને આજે આપણે? આજે આપણો ટોપિક એકદમ ઇન્ટરેસ્ટિંગ હતો.